आगे कदम यारो फनाना पंथे आगे कदम डगलू भर्यू के पाचा ना अटवो ना अटवो ना अटवो। नमस्कार विद्यार्थी मित्रों, हूँ कंटाड़िया सर, आप सर्वेनो विद्योदय विद्या संकुल नी ऑफिशियल यूट्यूब चैनल वीवीएस संकुल में हार्दिक अभिवादन करो छु। हजी सुधी अमारी आ चैनल ने लाइक शेयर के सब्सक्राइब न करी होय तो प्लीज करी नाखजो। तमारा सुधी अवनवा मरी मसाला ना वीडियो आवता रहेशे। भणवानी बाबतो तो आवशे ज, पण साथे साथे जीवन जरूरी जीवन उपयोगी बाबतो जे तमारा व्यक्तित्व ने निखार आपे, जे तमने तमारा व्यवसाय तमारी आजूबाजूनी परिस्थिति मां वटथी उभा रहेवानी क्षमता आपे, एवो मसालो आ चैनल द्वारा तमने मारा अने मारा टीम वती आपवामां आवशे। वी विल ट्राई अवर बेस्ट टू प्रोवाइड यू वेराइटीज ऑफ कंटेंट्स, अलग अलग कंटेंट्स आपवानो अमे प्रयत्न करीशुं। આજે હું કંટાળિયા સર તમારી સમક્ષ ધોરણ 9 10 11 12 કોમ્પિટિટિવ એક્ઝામ મેન્સ જીપીએસસી સુધીના વિદ્યાર્થીઓને ઉપયોગી એવો એક ગુજરાતી વર્ણનાત્મક ટોપિક લઈને તમારી સામે આવ્યો છું। કયો છે એ ટોપિક? અર્થ વિસ્તાર। અર્થનો તમારે વિદ્યાર્થી મિત્રો વિસ્તાર કરવાનો છે। બોલતા તો તમને બહુ આવડે છે, કોઈ પોઈન્ટ હોય એના સાથે તમે દલીલ તો બહુ બધી કરી નાખો છો, પણ ક્રમબદ્ધ તર્કબદ્ધ દલીલનો વિદ્યાર્થી મિત્રો આપણામાં અભાવ હોય છે। કોઈ એક મુદ્દાને, કોઈ એક વિષયને, કોઈ એક પંક્તિને, કોઈ એક વિચારને, કોઈ એક થોટને મોટો કરવો એને કહેવાય છે અર્થ વિસ્તાર। એને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો અર્થ વિસ્તાર। શું કહેવાય છે? અર્થ વિસ્તાર। આનું બીજું નામ આ પણ આપી શકાય, વિચાર વિસ્તાર। ભાષા પરનું પ્રભુત્વ તમારું ત્યારે જ ગણાય કે જ્યારે તમે નાની નાની બાબતો વિશે ઘણું ઘણું કહી શકો અને ઘણી ઘણી મોટી બાબતોને તમે ટૂંકાણમાં કહી શકો। ઢીલ દેતાય આવડવું જોઈએ, ખેંચતાય આવડવું। Two kinds of personality you have to create in yourselves. તમારી જાતમાં તમારે બે પ્રકારની પર્સનાલિટી વિકસાવવી પડશે। જરૂર છે ત્યાં વિચારનો વિસ્તાર કરો, વિસ્તારપૂર્વક સમજાવો, જ્યાં જરૂર નથી ત્યાં પનો ટૂંકો કરો, ખેંચો। અને દરેક ભાષામાં આ બંને પ્રકારની સ્થિતિઓ છે। વિસ્તારને મોટો કરવા માટે વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર, ટૂંકો કરવા માટે સાર લેખન કે સંક્ષેપીકરણ, સમરી રાઇટિંગ ઇંગ્લિશમાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો 9 10 11 12 દરેક ધોરણમાં 4 કે 5 માર્કમાં અલગ અલગ પૂછાતો આ ટોપિક અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કેમ કરાય એની થોડીક માહિતી હું તમને આપું છું, બાકી વર્ક તો સૌથી વધારે તમારે જ કરવાનું રહેશે। ધ્યાનમાં લેજો, વર્ક તો તમારે જ કરવાનું રહેશે। એક અહીંયા પંક્તિ છે તમારી સામે, એક પંક્તિ આપી છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો। કોઈ મારા માર્ગમાં કંટક ભલેને પાથરે, પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું વેરીશ હું। આ પંક્તિનો તમને અર્થ વિસ્તાર કરવાનો કહે તો તમારે કઈ રીતે શરૂ કરવું? જો તમે 9 10 11 12 ભણો છો એટલું બધું તમારું મજબૂત શબ્દ ભંડોળ ન હોય, અથવા આ વાતને રજૂ કરવા માટે બીજા દાખલાઓ, દ્રષ્ટાંતો, કહેવતો, મહાન વ્યક્તિના વાક્યો આવું કદાચ બધું તમારી પાસે ન હોય, પણ તેમ છતાં જ્યાં જરૂર છે ત્યાં એ બધાનો ઉપયોગ કરી અને તમે સારામાં સારો અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કરી શકો છો। અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તારની પેટર્ન કઈક આવી છે। સૌથી પહેલા પંક્તિ લખાઈ જાય એટલે તમારે પંક્તિનો અર્થ કરી નાખવો, તમારા શબ્દોમાં, તમારી મૌલિક ભાષામાં। અહીં આપેલી પંક્તિ, અહીં આપેલો વિચાર જે તે લેખક કે કવિનો વિચાર હોય છે,
અને જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં જેવા ત્યાં પહોંચે મારા જેવા અનુભવી શિક્ષક તો કવિના વિચારો તો બહુ ગહન હોય ઊંડા હોય એને તમારી રીતે સમજી અને એનો અર્થ કરવાનો જે પંક્તિ આપી હોય એમ પહેલા અર્થ કરવાનો કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે માર્ગ એટલે રસ્તો કંટક એટલે કાંટા ભલે ને એટલે ભલે પાથરે એટલે પાથરવું તો તમે શરૂઆત એવી કરી શકો તમે શરૂઆત એવી કરી શકો કે અહીં આ પંક્તિમાં અથવા ઉપર મુજબની પંક્તિમાં ખૂબ જ જાણીતા કવિ અજાણ્યા કવિ એવી વાત કહે છે કે પોતાના માર્ગમાં ભલે ને બીજા લોકો કાંટા પાથરે એટલે કે પોતાના જીવનમાં ભલે ને બીજા લોકો મુશ્કેલીઓ ઊભી કરે પણ પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું વેરીશ હું પણ એ સામેવાળો વ્યક્તિ જે છે એના રસ્તામાં તો હું પુષ્પ ફૂલ એટલે કે સુખ જ આપીશ સુખ જ આપીશ તો વિદ્યાર્થી મિત્રો અર્થમાં તમારે સૌથી પહેલા લખવાનું કે ઉપરોક્ત પંક્તિમાં કવિ એવું કહે છે કે પોતાના માર્ગમાં ભલે ને બીજા લોકો કાંટા પાથરે મુશ્કેલીઓ ઊભી કરે પણ મારી ફરજ છે કે હું તો એને સામે ફૂલો જ આપીશ સારી બાબતો જ આપીશ તો આ થયો માત્ર પંક્તિનો અર્થ અને હવે તમારે એક સ્ટેપ આગળ વધવાનું અને એ પંક્તિનો અર્થ વિસ્તાર કરવાનો અર્થ વિસ્તાર અથવા એને તમે એવું કહી શકો સ્પષ્ટીકરણ અથવા તમે એને એવું કહી શકો સ્પષ્ટીકરણ સ્પષ્ટીકરણ અર્થ વિસ્તાર સ્પષ્ટીકરણ જો અત્યારે હું તમને સમજાવું છું પછી તમારે બાકી બુકમાં તમારી જાતે લખવાનો છે તો હવે આ પંક્તિને તમારે સમજાવવાની શરૂઆત કરવાની તમારી રીતે પંક્તિ સમજાવવા માટે તમે બીજા કોઈ કવિનો શેર પણ સપોર્ટમાં લઈ શકો છો દાખલા તરીકે મારે જો આ સમજાવવાનું હોય તો હું શું કરું બીજા કોઈ કવિનો મસ્ત મજાનો શેર લઈ આવું થાય સરખામણી તો ઉતરતા છીએ થાય સરખામણી તો ઉતરતા છીએ તે છતાં આબરૂને દીપાવી દીધી એમ ના મહેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી એટલે કે અમે અમારી ઝૂંપડી જલાવીને પણ બીજાના લોકોને મહેલને રોશની આપી છે એટલે કે ભલે અમારા માર્ગમાં કંટક હતા પણ અમે તો બીજાને પુષ્પ જ આપ્યા છે કવિ અહીં એવું સ્પષ્ટ કરે છે કે તમારા જીવનમાં ભલે મુશ્કેલીઓ લોકો નાખે પણ માણસ તરીકેની માનવતાની ફરજ એવી છે કે આપણે તો સામે છે એ પુષ્પ જ આપવા જોઈએ મતલબ કે સારી બાબત જ કરવી જોઈએ અહીં તમે એક ગાંધીજીનું પણ ઉદાહરણ લઈ શકો છો અહિંસાના પૂજારી મહાત્મા ભારતીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહેતા કે કોઈ આપણને એક થપટ મારે તો સામું નહીં થવાનું એને બીજો ગાલ ધરવાનો મતલબ માર ખાવાની વાત નથી પણ જેવા સાથે તેવા નહીં થવાનું શટ પ્રતિદમ સાઠ્યમ નહીં થવાનું કેટલાક લોકોનું તો કામ જ છે હવનમાં હાડકા નાખવાનું તો આપણે એવું નહીં કરવાનું આપણે તો એને પુષ્પોથી જ સ્વાગત કરવાનું પુષ્પોથી જ વધાવવાનું મતલબ જીવનનો એક હકારાત્મક ગુણ અહીં કવિ રજૂ કરે છે આખા વિસ્તારપૂર્વક એવું કહી શકાય કે તમારા માર્ગમાં તમારા જીવનમાં તમારી આજુબાજુની પરિસ્થિતિમાં મુશ્કેલી ઊભી કરનારા લોકો હોય તમારા રસ્તા ઉપર કાંટા પાથરનારા હોય મોટી મોટી પથ્થર કે શિલાઓ નાખનારા લોકો હોય તો ભલે હોય પણ આપણે તો એના માર્ગમાં ફૂલો જ આપવાના છે હંમેશા સારું જ વર્તન કરવાનું છે એના જેવું થવાનું નથી પણ આપણી કરુણતા એવી છે વિદ્યાર્થી મિત્રો કે કોઈક આપણને હજી તો નાનકડો આમ તો આટલો કાંટો આપે ને કે તો આપણે આટલી મોટી કોશ મૂકીએ છીએ કારણ કે અંદરનો એક જીવડો છે ને બદલો લેવાની ભાવના મને કેમ આમ કીધું મારી આરે કેમ આમ કર્યું એનાથી આમ થાય જ કેમ એ મને ઓળખતો નથી
તને કોઈ હજી ઓળખતું નથી, કઈ એવું કામ કરે તો ગામ કદાચ ઓળખે. એટલે આવી જે બધી ભાવનાઓ છે એને કારણે આપણે કોઈ કાંટા આપે તો સામે કાંટાની જગ્યાએ કોશ આપીએ છીએ. પણ કવિ અહી ના પાડે છે સ્પષ્ટ શબ્દોમાં, કવિ સ્પષ્ટ શબ્દોમાં ના પાડે છે એવું નહીં કરવાનું. પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું, વેરીશ હું તો એના માર્ગમાં પુષ્પ જ વેરીશ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આવી વિચાર વિસ્તારની નાનકડી અમથી વાત છે. મેં તો ખાલી ઉપરછલ્લી માહિતી આપી છે, તમારે પાકી બુકમાં એકાદ દોઢ પેજમાં આવી રીતે આનો અર્થ વિસ્તાર કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ફરી એક બીજા અર્થ વિસ્તારમાં મળીએ છીએ. ત્યાં સુધી મને રજા આપશો. જય ભારત, જય હિન્દ, આવજો.